કાળઝાળ ગરમીના વાતાવરણ વચ્ચે અને સાથે જ વરસાદ છાયા વાતાવરણમાં બફારાના અનુભવ વચ્ચે ભરૂચ જિલ્લાના કુલ આડત્રીસ હજાર છસો એક વિદ્યાર્થીઓ તારીખ ચૌદથી થી ધોરણ દસ અને બારનો નો પરીક્ષા આપશે ધોરણ દસ અને બારની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ આખું વર્ષ મહેનત કરતા હોય છે અને સાથે સાથે વાલીઓ પણ મહેનત કરતા હોય છે ત્યારે ધોરણ દસ અને બારની પરીક્ષા વાલી અને વિદ્યાર્થીઓ માટે એક સમાન મહત્વની છે સોમવારના દિવસે ભરૂચ જિલ્લામાં વિદ્યાર્થીઓએ પોતાની બેઠક વ્યવસ્થા નિહાળી હતી જેથી આવતીકાલે પરીક્ષાના પ્રથમ દિવસે બેઠક નંબર શોધવામાં ટાઈમ ન બગડે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ કેન્દ્ર પર આવ્યા હતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમને અભ્યાસ કરવા માટે પૂરતો સમય મળ્યો છે એટલું જ નહીં પરંતુ જે તે શાળાના શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓ માટે સારી મહેનત કરી હોવાનું જણાવ્યું હતું ધોરણ દસમાં ખાસ કરીને અંકલેશ્વર અને ભરૂચ એવા બે ઝોનમાં વિભાજન કરવામાં આવેલું છે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું એક ઝોન તૈયાર કરવામાં આવેલું છે જે કોન્વેન્ટ ખાટે છે ઓલરેડી વિદ્યાર્થીઓને અમે તણાવમુક્ત મુક્ત પરીક્ષા આપી શકે મૂંઝવણ રહિત પરીક્ષા આપી શકે શાંતિમય માહોલમાં પરીક્ષા આપી શકે એના માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇન અમે શરૂ કરવામાં આવી છે એમાં મારા સોળ જેટલા તજજ્ઞશ્રીઓ ઓલરેડી એમાં સેવા આપી રહ્યા છે સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે બીજું પરીક્ષા કેન્દ્ર ઉપર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય એના માટે માન્ય કલેક્ટરશ્રી દ્વારા પણ સાઠ જેટલા વર્ગ એક અને વર્ગ બેના અધિકારીઓને નિમણૂક આપવામાં આવેલી છે સાથે સાથે પરીક્ષા કેન્દ્ર ઉપર અને પરીક્ષાની આજુબાજુ સો મીટરની ત્રિજ્યામાં આરસીપીસીઆર એક્ટ એકસો ચુમ્માલીસનું જે જાહેરનામું છે એ માન્ય કલેક્ટરશ્રી દ્વારા એ જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે અને એમનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવશે મારે ખાસ કરીને વિદ્યાર્થીઓને ખાસ એ અપીલ છે કે સમયસર એક કલાક પહેલાં તમે જે તે બિલ્ડિંગ ઉપર પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી જવાનું છે ખાસ આપની જે હોલ ટિકિટ છે એ સાથે રાખવાનું છે ગેરરીતિનું કોઈ પણ સાહિત્ય મોબાઈલ કે અન્ય ડિવાઇસ જે છે એ એની ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે સરકારમાં એના માટેની ખૂબ કડક જોગવાઈ પણ કરવામાં આવેલી છે એટલે આપ સૌને મારે નમ્ર અપીલ પણ છે કે આ પ્રકારનું ગેરરીતિનું જે સાહિત્ય એ સાથે રાખવાનું નથી અને તંદુરસ્ત રીતે શાંતિમય માહોલમાં આપ પરીક્ષા આપશો એવી આપ સૌને શુભેચ્છા છે